दोस्तों एक एवो देश के ज्यां रहनारा बधा ज लोको खुल्लामां रहेवानुं सौथी वधारे पसंद करे छे। एक एवो देश के ज्यां रहेनारी बधी ज स्त्रीओ एटले के महिलाओ पोताना स्तन मोटा राखवानुं पसंद करे छे। आ देशमां दरेक स्त्रीओना स्तन मोटा मोटा होवा एक सामान्य बाबत छे अने आ देशमां जे पण स्त्रीना स्तन मोटा होय छे तेने त्यांनी सरकार द्वारा इनाम आपी प्रोत्साहित करवामां आवे छे। अने एक एवो देश के ज्यां छोकरा अने छोकरीओ एकबीजाने पसंद करवा माटे एक बीजा ऊपर पानी फेंकी रमत रमे छे। तो दोस्तों आजे आपणे वात करीशुं मध्य यूरोप मां आवेलो एक सुंदर अने विकसित देश पोलेंड विशे। आ उपरांत दोस्तों आ वीडियो नी अंदर अमे तमने बतावीशुं पोलेंड देश नी एवी वातो के जेने जोईने तमे पण हैरान थई जशो। अने आ वीडियो नी अंदर छेल्ले तमने एवुं जाणवा मळशे के जे आज सुधी तमे सांभळ्युं पण नहीं होय अने एटला माटे दोस्तों वीडियो ने छेल्ले सुधी जोजो। हवे दोस्तों पोलेंड नामनो अर्थ जोवा जईए तो तेनो अर्थ थाय छे खुल्लामां रहेवું। અને તેથી તમે આ દેશમાં જોશો તો અહીં રહેનારા લોકો સૌથી વધારે ખુલ્લામાં રહેવાનું પસંદ કરે છે। 31,26,709 ચોરસ કિલોમીટર વર્ગના વિસ્તારમાં ફેલાયેલો પોલેન્ડ દેશ દુનિયાનો 17મા નંબરનો અને યુરોપનો 9મા નંબરનો સૌથી મોટો દેશ છે। અને આ દેશને આકારની દ્રષ્ટિથી જોઈએ તો તે આપણા ભારત દેશના એક રાજ્ય મધ્યપ્રદેશ જેવો છે। આ ઉપરાંત દોસ્તો આ પોલેન્ડ દેશની બોર્ડર બીજા 7 દેશો સાથે જોડાયેલી છે। પૂર્વની સીમા બેલુરુસ અને યુક્રેન સાથે, પશ્ચિમની સીમા ચેતગણ રાજ્ય અને જર્મની સાથે, ઉત્તરની સીમા રૂસ અને લિથાનિયા સાથે, જ્યારે દક્ષિણની સીમા સ્લોવાકિયા જેવા દેશની સાથે જોડાયેલી છે। લગભગ 4 કરોડની આબાદી વાળો પોલેન્ડ જનસંખ્યાની દ્રષ્ટિમાં દુનિયાનો 37મો અને યુરોપનો 8મા નંબરનો સૌથી મોટો દેશ છે। અને તેની રાજધાનીનું નામ જોવા જઈએ તો તે વારસા છે કે તે પોલેન્ડનું સૌથી મોટું અને વિકસિત શહેર છે। આ ઉપરાંત આ દેશનો કોલિંગ કોડ જોવા જઈએ એટલે કે ટેલિફોનિક કોડ જોવા જઈએ તો તે +48 છે અને ત્યાંના લોકો ડાબી બાજુ બેસી ગાડી ચલાવે છે એટલે કે ત્યાંની દરેક ગાડીઓમાં સ્ટેરિંગ જોવા જઈએ તો તે ડાબી બાજુ હોય છે। હવે દોસ્તો આ જાણીને તમને નવાઈ લાગશે કે ઘણા બધા વર્ષોથી પોલેન્ડ દેશમાં સોક્રેન નામનો એક અલગ જ તહેવાર ઉજવવામાં આવે છે કે જેની અંદર છોકરા છોકરીઓ ભેગા થાય છે, ત્યારબાદ છોકરાઓ પોતાને મનગમતી છોકરીઓ ઉપર ડોલથી પાણી રેડે છે અને આ પાણીથી ભીંજાઈ ગયેલી છોકરી જો એક લીલીનું ફૂલ તે છોકરા ઉપર ફેંકી દે છે તો તેવું સમજવામાં આવે છે કે તે છોકરી તે છોકરાને પસંદ કરે છે, એટલે કે તે છોકરી તે છોકરા સાથે સંબંધ જોડવા માટે તૈયાર છે। અને ત્યારબાદ ત્યાંના લોકો દ્વારા વિધિસર આ બંને છોકરા છોકરીઓના લગ્ન કરાવવામાં આવે છે। હવે દોસ્તો આપણે જોશું પોલેન્ડ દેશની એવી રહસ્યમય વાતો કે જેનાથી પોલેન્ડ દેશ વિશ્વમાં પ્રસિદ્ધ છે। દોસ્તો પોલેન્ડ દેશની અંદર જોવા જશો તો સ્ત્રીઓ અને મહિલાઓ પોતાના સ્તન મોટા રાખવાનું પસંદ કરે છે અને અહીં રહેનારી દરેક સ્ત્રીઓ અને મહિલાઓને પોતાના સ્તન મોટા રાખવા તે એક સામાન્ય બાબત છે। આ ઉપરાંત અહીંયાની સરકાર દ્વારા દરેક સ્ત્રીઓ અને મહિલાઓ કે જેના સ્તન મોટા હોય છે તેને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે અને આ વાત પાછળ ત્યાંની સરકારનું માનવું છે કે જો સ્ત્રીના સ્તન મોટા હશે તો તે તેના બાળકને સારી રીતે સ્તનપાન કરાવી શકશે અને તેથી જન્મ લેનારા દરેક બાળકો માતાના ધાવણના કારણે કુપોષણ બીમારીઓના શિકાર ઓછા બનશે। એટલું જ નહીં, આ ઉપરાંત જોવા જઈએ તો તમે જાણો છો કે વર્તમાનમાં દુબઈની બુર્જ ખલીફા ઇમારત સૌથી ઊંચી ઇમારત છે, પરંતુ તમને જાણીને હેરાની થશે કે વર્ષ 1974 થી લઈ 1989 સુધી પોલેન્ડનો વારસા રેડિયો સ્ટેશન દુનિયાની સૌથી મોટી ઇમારત હતી, પરંતુ એક ટેકનિકલ ખામીના કારણે તેનો નાશ થઈ ગયો। આ ઉપરાંત દોસ્તો આપણે બધા જ જાણીએ છીએ કે વિશ્વની અંદર વર્ષો પહેલા દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું અને તેનો જિમ્મેદાર હિટલર હતો, પરંતુ દોસ્તો આ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત જર્મનીના પોલેન્ડ પર આક્રમણ થવાથી થઈ હતી। એટલે કે કહેવા જઈએ તો જર્મની અને પોલેન્ડની વચ્ચે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું અને આ વિશ્વયુદ્ધની અંદર જર્મનીના હુમલાથી પોલેન્ડ દેશના લગભગ 50 લાખથી પણ વધારે લોકોનું મૃત્યુ થયું હતું અને તે સમયમાં પોલેન્ડની લાખો મહિલાઓનું જબરજસ્તીથી કેટલાય દિવસો સુધી શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત દોસ્તો પોલેન્ડ એક ખૂબસૂરત અને સસ્તો દેશ છે, અહીં કેટલીક ઐતિહાસિક ઇમારતો અને ફરવા લાયક સ્થળો પણ આવેલા છે કે જેની અંદર જોવા જઈએ તો ખોદાઈથી નીકળેલો પ્રાચીન શહેર વાવેલ કેજ, વારસા, લોર્ડ્સ, પોલિશ, પોજનન ટાઉન હોલ, વોરકલા, આ ઉપરાંત યોદ્ધાઓનો શહેર આલ્બોર કેસન અને જેસસ ક્રાઇમની સૌથી ઊંચી પ્રતિમા સહિત પોલેન્ડમાં ફરવા અને જોવા લાયક ઘણા બધા સ્થળો આવેલા છે। આ ઉપરાંત દોસ્તો તમને જણાવી દઈએ કે પોલેન્ડ દેશ 2007 થી જ સેજલ ક્ષેત્ર
યાત્રાનો ભાગ છે, એટલે કે અમેરિકા બ્રિટન યુરોપના માણસોને પોલેન્ડ દેશમાં આવવા માટે વિઝાની જરૂર પડતી નથી અને તેથી દર વર્ષે લગભગ 2 કરોડથી પણ વધારે લોકો પોલેન્ડ દેશમાં ફરવા માટે આવે છે। આ ઉપરાંત મિત્રો, પોલેન્ડ દેશને આખી દુનિયામાં પર્યાવરણ સંરક્ષણની દ્રષ્ટિએ એક સુંદર દેશ માનવામાં આવે છે, કેમ કે અહીંના કુલ ક્ષેત્રફળના 34% ભાગમાં જંગલો આવેલા છે અને તેથી પોલેન્ડ દેશને સુપર ગ્રીન કન્ટ્રીના નામથી પણ ઓળખવામાં આવે છે। આ દરેક જંગલોમાં યુરોપની સૌથી વધારે જંગલી પ્રજાતિઓ જોવા મળે છે। આ ઉપરાંત દોસ્તો, પોલેન્ડની અંદર 23 કરતા પણ વધારે રાષ્ટ્રીય ઉદ્યાન, 1200થી પણ વધારે નેચરલ રિઝર્વ અને લગભગ 9000 જેટલા જિલ્લા છે કે જે પોલેન્ડને પર્યાવરણની દ્રષ્ટિએ એક સારો દેશ બનાવે છે। એટલું જ નહીં દોસ્તો, પોલેન્ડ દેશની તમને એક ચોંકાવનારી વાત બતાવીએ તો પોલેન્ડના લોકોનું વ્યક્તિત્વ એકદમ ખુલ્લું હોવાના કારણે ત્યાં પતિ પત્નીના છૂટાછેડા થવા તે એક નોર્મલ વાત છે અને અહીંની આબાદીના ઘણા બધા લોકો એવા છે કે જેણે ઓલરેડી છૂટાછેડા લીધેલા છે અને આ જ કારણોસર અહીંની સરકાર દ્વારા જો કોઈ પણ પતિ પત્નીના 50 વર્ષ કરતા પણ વધારે વર્ષો એક સાથે પૂરા થાય છે તો તેની સરકાર દ્વારા તે બંને પતિ પત્નીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે। આ ઉપરાંત દોસ્તો, પોલેન્ડ શહેરને છોકરીઓનું શહેર પણ કહેવામાં આવે છે, કેમ કે અહીં 21-30 વર્ષની સૌથી વધારે છોકરીઓ રહે છે અને અહીં વધારે છોકરીઓ હોવાનું કારણ જોવા જઈએ તો આજુબાજુના દેશની છોકરીઓ અહીં ભણવા માટે આવે છે અને તેથી પોલેન્ડમાં છોકરીઓ સૌથી વધારે જોવા મળે છે અને આ જ કારણોસર પોલેન્ડ સારા શિક્ષિત દેશોમાંનો એક દેશ છે। અને તમને જણાવી દઈએ કે મહાન ખગોળશાસ્ત્રી નિકોલસ કોપર પોલેન્ડની એક સ્કૂલમાં ભણ્યા હતા અને તેણે બતાવ્યું હતું કે બધા જ ગ્રહો પૃથ્વીની નહીં પરંતુ સૂર્યની ચારે ફરતે ચક્કર લગાવે છે। આ ઉપરાંત પોલેન્ડના ક્રાકુ શહેરમાં આવેલી જેગિલિયન વિદ્યાલય વિશ્વની સૌથી જૂની વિદ્યાલયોમાંથી એક વિદ્યાલય છે। આ ઉપરાંત દુનિયાની સૌથી પહેલી મહિલા કે જેને નોબેલ પુરસ્કાર મળ્યો હતો અને તેનું નામ છે મેડમ ક્યુરી અને તેનો પણ જન્મ પોલેન્ડમાં જ થયો હતો અને આ મેડમ ક્યુરીને એકવાર નહીં પરંતુ 2-2 વાર નોબેલ પુરસ્કાર આપવામાં આવેલા છે। હવે દોસ્તો, પોલેન્ડની અર્થવ્યવસ્થા જોવા જઈએ તો તે દુનિયાની સૌથી સારી અર્થવ્યવસ્થા ધરાવે છે અને ત્યાંની મુદ્રા એટલે કે નાણાંને જોવા જઈએ તો પોલજી ઓટીના નામથી ઓળખવામાં આવે છે કે જે ભારતીય મુદ્રાની તુલનામાં લગભગ 18.5 ગણા વધારે મજબૂત છે, એટલે કે 1 પોલજી ઓટી બરાબર 18.5 ભારતીય રૂપિયા। આ ઉપરાંત દોસ્તો, પોલેન્ડની અંદર રહેનારી છોકરીઓ પોતાની સુંદરતાને ખૂબ જ મહત્વ આપે છે અને તેથી તે લગ્ન તો ઓછી ઉંમરમાં જ કરે છે પરંતુ તેઓ બાળકને જન્મ આપવાનું ઈચ્છતી નથી, કેમ કે આ વાત પાછળ ત્યાંના મહિલાઓનું માનવું છે કે જો તે બાળકને જન્મ આપશે તો તેની સુંદરતા રહેશે નહીં, એટલે કે તેનું બોડી ફિગર બગડી જશે અને તેથી અહીંયાની 40% સ્ત્રીઓને આજે પણ કોઈ પણ સંતાન નથી અને જેને પણ સંતાન છે તે માત્ર એક જ છોકરો અથવા તો છોકરી ધરાવે છે અને તેથી આ પોલેન્ડ દેશનો જનસંખ્યાનો વાર્ષિક દર લગાતાર માઇનસમાં રહે છે કે જે પોલેન્ડના વિકાસમાં એક મોટી બાધા બને છે અને આ જ કારણોસર અહીંની સરકાર જનસંખ્યા વધારવા માટે ત્યાંના લોકોને પ્રોત્સાહિત કરે છે અને કહે છે કે જો કોઈ પણ વ્યક્તિ બીજા છોકરાને જન્મ આપશે તો તે બીજા છોકરાનો તમામ ખર્ચ આજીવન માટે સરકાર ઉપાડી લેશે અને આ વાત પાછળ ત્યાંની સરકારનું માનવું છે કે તમામ ખર્ચ ઉપાડવાથી લોકો વધારે ને વધારે બાળકોને જન્મ આપશે અને પોલેન્ડનો વિકાસ ઝડપી થશે। આ ઉપરાંત દોસ્તો, યુરોપના વારસામાં આવેલી હોટલ H50 કે જે યુરોપની સૌથી સુંદર અને મોટી હોટલોમાંથી એક હોટલ છે અને આ હોટલમાં રહેવા માટે તમને 15,000 થી 17,000 સુધીમાં રૂમ ભાડે મળશે। હવે દોસ્તો, તમને પોલેન્ડની એક રહસ્ય વાત જણાવીએ। યુરોપની સૌથી સુંદર મહિલાઓમાંની એક મહિલા માનવામાં આવે છે। અહીંની મહિલાઓની ઓસતન લંબાઈ 5.3 ફૂટ અને તેમનો રંગ સફેદ હોય છે અને અહીં ખૂબસૂરત છોકરીઓ વધુતર નીલી અને ભૂરી આંખો વાળી હોય છે। તેની સાથે જ પોલેન્ડની મહિલાઓને દુનિયામાં સૌથી મોટા સ્તનો વાળી મહિલાઓ તરીકે ઓળખવામાં આવે છે। અહીં પર મહિલાઓના સ્તનની સાઇઝ વધુતર 38 જેવી હોય છે। હવે દોસ્તો, જોવા જઈએ તો વર્લ્ડ બ્યુટી ફોરમ આધારિત યુરોપના વધુત્તમ દેશોની મહિલાઓના સ્તનની ઓસતમ સાઇઝ 36D હોય છે, પરંતુ પોલેન્ડના મહિલાઓના સ્તનોની સાઇઝ 38D હોય છે અને આ જ કારણોસર પોલેન્ડની મહિલાઓને દુનિયાના સૌથી મોટા સ્તન વાળી મહિલાઓ તરીકે ઓળખવામાં આવે છે અને પોલેન્ડની એક મહિલા ઓલા ગાર્ડનને દુનિયાના સૌથી મોટા સ્તન વાળી મહિલા તરીકેનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે। તો દોસ્તો, આ હતી પોલેન્ડ દેશની એવી વાતો કે જે ખૂબ જ રસપ્રદ છે। હવે દોસ્તો, પોલેન્ડ દેશ વિશે તમારું શું કહેવું છે તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આશા રાખીએ છીએ કે દોસ્તો, આ પોલેન્ડ દેશની તમામ માહિતી તમને ગમી હશે અને દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઇક કરી દેજો અને તમારા દરેક ગ્રુપ
ग्रुप जेवा के व्हाट्सअप ग्रुप, इंस्टाग्राम ग्रुप और फेसबुक ग्रुप में जरूर थी तेने शेयर करजो। अने दोस्तों आवाज बीजा इंटरेस्टिंग और नॉलेजेबल वीडियो ने जोवा माटे आपणी चैनल ने जरूर थी सब्सक्राइब कर लो और साथ बाजू में रहेलू घंटड़ी बटन दबावी दो। तो बस मित्रों आज माटे एटलू ज, हवे मळीशुं नवा वीडियो में नवा नॉलेज साथ। त्यां सुधी आप सर्वे ने मारा जय हिंद जय भारत। दोस्तों तमे अमारो वीडियो जोयो ते बदल तमारो खूब खूब धन्यवाद।